નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં જેજેલ હસલપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું ચેપ્ટર નંબર જે 4 છે એ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એ આજે આપણે આ વિડિયાની અંદર સમજવાનું છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે એ કેવી રીતે બને છે, એ આજે આ વિડિયાની અંદર સમજવાનું છે. તો ચાલો જોઈએ. તો સૌ પ્રથમ કે છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે શું થાય? તો કે સાદો ભવિષ્યકાળ, એ બધાને ખબર જ હશે. સાદો ભવિષ્યકાળ મિત્રો સૌથી ઇઝીમાં ઇઝી કાળ છે. સાદો ભવિષ્યકાળ જોઈએ. હવે સૌ પ્રથમ મેં તમને 3 સેન્ટેન્સ આપેલા છે એ જોવાનું છે, કારણ કે આપણે આગલા વિડિયાની અંદર સમજી ગયા, બે કાળ સમજી ગયા. કયા કયા કાળ સમજ્યા? તો કે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, આ બંને કાળ આપણે શીખી ગયા છીએ. હવે ભવિષ્યકાળ શીખવાનું છે. તો મેં તમને 3 સેન્ટેન્સ આપેલા છે, તો જોવાનું છે તમારે કે કયા કાળનું સેન્ટેન્સ કયું છે. તો પેલું છે રંજના સિંહ સોંગ. હવે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આ કયા કાળનું વાક્ય છે એવું? તો તમને ખ્યાલ તરત આવી ગયો હશે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કેમ ખબર પડી કે સાદો વર્તમાન કાળ છે? તો કે ક્રિયાપદને SCES લાગેલું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, હું રિપીટ કરું છું, આગળ સમજાવાઈ ગયું છે છતાં, કે ક્રિયાપદને SCES લાગેલું હોય એટલે એ કયો કાળ ગણાય? તો કે સાદો વર્તમાન કાળ ગણાય, એટલે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે બીજું વાક્ય જો, રંજના શાંગ સેંગ સોંગ. હવે આપેલું છે SANG. હવે આ અનિયમિત ક્રિયાપદનું રૂપ છે ભૂતકાળનું. શિંગનું શેંગ થાય SANG, SING નું શું થાય? SANG. એટલે આ કયા કાળનું વાક્ય છે? તો કે સાદા ભૂતકાળ. કયા કાળનું વાક્ય છે આ? સાદા ભૂતકાળનું, કારણ કે અહીં ભૂતકાળનું રૂપ તમને આપેલું છે એટલા માટે. આ બંને કાળ તો આપણે શીખી ગયા છીએ, હવે આપણે શીખવાનું છે સાદો ભવિષ્યકાળ. તો એનું એક સેન્ટેન્સ મેં લખેલું છે, જુઓ. રંજના વિલ સિંગ સોંગ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ક્યાં ડિફરન્સ આવ્યો? તો કે વિલ સાદો ભવિષ્યકાળ છે એટલા માટે શેનો ઉપયોગ થશે? તો કે વિલ, અને ક્રિયાપદનું તો મૂળરૂપ જ રહેશે. તમારે માત્ર આ કાળની અંદર આ જ શીખવાનું છે કે સહાયકારક ક્રિયાપદ તરીકે વિલનો ઉપયોગ થાય અને ક્રિયાપદનું મૂળરૂપ આવે. ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. આપણે ભૂતકાળમાં ફેરફાર કરતા હતા, ક્રિયાપદને ઈડી પ્રત્યે લગાડતા હતા, એના માટેના નિયમ જોયા હતા. આપણે વર્તમાનકાળમાં ફેરફાર કર્યો હતો કે ક્રિયાપદને SKES પ્રત્યે લગાડ્યો હતો, એના નિયમ તમારે યાદ રાખવા પડતા. પરંતુ સાદા ભવિષ્યકાળની અંદર માત્ર વિલ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે અને ક્રિયાપદનું મૂળરૂપ જ તમારે મૂકી દેવાનું રહેશે. એટલે એમાં એક પણ પ્રકારના ક્રિયાપદમાં નિયમ લાગુ પડતા નથી. છે ને ઇઝી કાળ જોઈએ? તો કે સહાયકારક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર. બીજું, ક્રિયાપદનું મૂળરૂપ મુકાય. ક્રિયાપદનું કેવું રૂપ મૂકી દેવાનું? તો કે મૂળરૂપ મૂકી દેવાનું. એક્ઝામ્પલ તમને આપેલા છે, જો સાવીજી છે એટલા માટે એક્ઝામ્પલ મેં ડાયરેક્ટ આપેલા છે. જો ધ બોય્સ ખાજગિયા ઇન ધ ક્લાસ, સાઉટ આપેલું છે તમને ક્રિયાપદ તરીકે, અને સાદા ભવિષ્યકાળની તમે ખાલી જગ્યા બનાવો છો એટલા માટે વિલનો ઉપયોગ કરવાનો અને ક્રિયાપદનું મૂળરૂપ. તો વિલ મૂકવાનું અને ક્રિયાપદનું મૂળરૂપ, આ થઈ ગઈ સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા. બીજી છે વિલ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, પ્લે આપેલું છે એટલે વિલ અને પ્લે મૂળરૂપ મૂકી દેવાનું. ત્યાર પછી જીત ખાલી જગ્યા ધ બોલ, કેચ આપેલું છે તો કે વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. ત્યાર પછી સેજલ ખાલી જગ્યા અ સોંગ, સિંગ આપેલું છે ક્રિયાપદ તો વિલ એન્ડ સિંગ. વિદ્યાર્થી મિત્રો, શેલ અને વિલ બંને ઉપયોગ થાય, પરંતુ અત્યારે આધુનિક સમયમાં વિલનો ઉપયોગ વધુ પ્રચલિત છે એટલા માટે વિલનો ઉપયોગ જ મેં તમને સમજાવ્યો છે. મોહન ખાલી જગ્યા પુષ્કુલ, વિલ
વિલ મૂકી અને ક્રિયાપદ નું મૂળ રૂપ. ધ ટીચર ખાલી ગયા અ લેસન. ટીચ એટલે કે વિલ અને ટીચ. ત્યાર પછી ધ સ્ટુડન્ટ ખાલી ગયા ઇન ધ ક્લાસ. સીટ આપેલું છે એટલે કે વિલ અને સીટ. વિદ્યાર્થી મિત્રો છે ને ઇઝી, ખાલી જગ્યા તમને બનાવી એટલે તમને ખ્યાલ આવ્યો કે સાદા ભવિષ્યકાળની અંદર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર માત્ર વિલનો ઉપયોગ કરવાનો રહેશે સહાયકારક ક્રિયાપદ તરીકે અને ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દેવાનું એટલે થઈ ગયું સાદો ભૂતકાળ. હવે આપણે અમુક પ્રશ્ન આપેલા છે મેં તમને, એના જવાબ જોવાના છે કે કેવી રીતે જવાબ બને છે. કૌંસમાં શબ્દ તમને આપેલો હશે એ જવાબ બનશે, એવી રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જોઈએ, પેલો છે હુ વિલ ફ્લાય કાઇટ. તમને કૌંસમાં આપેલું છે વી. હુ દ્વારા પ્રશ્ન બનેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જે ડબલ્યુએસના પ્રશ્ન કાળમાં શીખાય એમાં ખ્યાલ આવ્યો. હુ દ્વારા પ્રશ્ન બનતો હોય એટલે જે તે વ્યક્તિનું નામ જાણવાનું હોય કોણ છે. તો હુ વિલ ફ્લાય કાઇટ, તો વી તમને કર્તા તરીકે આપેલો છે. તો હુની જગ્યાએ વી. વી વિલ ફ્લાય કાઇટ. આ થઈ ગયો આનો જવાબ, પ્રશ્નનો જવાબ. ત્યાર પછીનું છે બીજું, વેર વિલ યતીન ગો. તમને કૌંસમાં આપેલું છે ટુ, વિરમગામ. જોજો વિદ્યાર્થી મિત્રો, વેર થી પ્રશ્ન પૂછો એટલે કોઈ પણ જગ્યા કે કોઈ પણ સ્થળનું નામ જાણવાનું થાય. એ મેં તમને આગલા બધા વિડીયામાં સમજાવેલો છું કે વેર થી પ્રશ્ન બને ક્યારે બને, તો કે કોઈ પણ જગ્યા કે કોઈ પણ સ્થળનું નામ તમારે જાણવું હોય ત્યારે. હવે એમાં આપણે પ્રશ્ન બનાવતા હતા, હવે આમાં પ્રશ્નનો જવાબ તમારે દેવાનો છે. તો વેર વિલ યતીન ગો, તો સૌ પ્રથમ કરતા એટલે કે યતીન, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ કયું છે તો કે વિલ. યતીન વિલ ક્રિયાપદનું તો કેવું રૂપ આવે, મૂળરૂપ જ આવે. શું કામ, તો કે ભવિષ્યકાળનું બનાવી છે એટલા માટે. તો કે યતીન વિલ ગો ક્યાં જાય છે, યતીન વેર છે એટલે તો કે ટુ વિરમગામ. એટલે કૌંસમાં આપેલો શબ્દ તમારે મૂકી દેવાનો. આ થઈ ગયો પ્રશ્નનો જવાબ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, જોજો રિપીટ કરું છું. વેર થી પ્રશ્ન બને છે એટલે કોઈ પણ જગ્યા કે સ્થળનું નામ તમારે જાણવાનું રહેશે. હવે સૌ પ્રથમ કર્તા મૂકી દો તો કે યતીન. સહાયકારક ક્રિયાપદ કયું છે, વિલ. વિલ સહાયકારક ક્રિયાપદ છે. આપણે સાદો ભવિષ્યકાળના પ્રશ્નના જવાબ બનાવી છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ, અને જે વેર છે એટલા માટે જગ્યાનું નામ. એટલે જવાબ શું બન્યો, યતીન વિલ ગો ટુ વિરમગામ. એનો પ્રશ્ન પાછો બનાવી તો શું બને, તો કે વેર વિલ યતીન ગો, યતીન ક્યાં જાય છે, તો કે ટુ વિરમગામ. ત્યાર પછીનું, વિચ ગેમ વિલ ધ બોય પ્લે. ફૂટબોલ તમને આપેલું છે. વિચ એટલે કઈ, શું થાય, કઈ. ઘણી બધી ગેમ હોઈ શકે ને, એમાંની કઈ પસંદગી એક કરવાની હોય ત્યારે તમારે વિચનો ઉપયોગ આવશે. તમે આગલા બધા ધોરણની અંદર આ બધા સમજશો, પણ અત્યારે તમારે એ યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુની અમુકમાંથી પસંદગી કરવાની આવતી હોય ત્યારે વિચ વડે પ્રશ્ન બને. તો ફૂટબોલ ગમે છે ને, કઈ ગેમ ગમે છે, ધ બોયઝ જે છે એ કઈ ગેમ રમે છે, તો કે ફૂટબોલ રમે છે. ઘણી બધી ગેમ હોઈ શકે ને, એમાંની એક ફૂટબોલ. એમ ક્રિકેટ હોઈ શકે, ટેબલ ટેનિસ હોઈ શકે, ઘણી એમાંની એક એટલે કે ફૂટબોલ. તો કઈ ગેમ એવું જાણવું છે એટલા માટે વિચનો ઉપયોગ થયો છે, જે તમારે યાદ રાખવાનું રહેશે. તમારે અત્યારે આવતું નથી, પણ તમારે જસ્ટ યાદ રાખવાનું કે વિચનો ઉપયોગ ક્યાં થાય. તો કે વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે. તો પહેલા તો ધ બોયઝ કરતા મૂકી દો. ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ. ધ બોયઝ વિલ કયું છે ક્રિયાપદ, તો કે પ્લે. ધ બોયઝ વિલ પ્લે. કઈ ગેમ રમે છે, ફૂટબોલ. આ થઈ ગયો આ પ્રશ્નનો જવાબ, વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે. આન્સર થયો ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ. કૌંસમાં આપેલા શબ્દને તમારે જવાબમાં લેવાનું છે. ત્યાર પછી છે વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરના સમયે, એટલે એ સમયગાળો બતાવ્યો. વેન છે ને વિદ્યાર્થી મિત્રો, એ શું બતાવે છે, કોઈ સમયગાળો, ચોક્કસ સમયગાળો નહીં પણ સમયગાળો એવું બતાવે છે કે આ સમય એવું. તો વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર, તો કે ઇન ધ આફ્ટરનૂન એટલે સમય બતાવ્યો એટલે વેન થી પ્રશ્ન બન્યો. હવે એનો જવાબ આપણે બનાવી તો સૌ પ્રથમ કરતા મૂકી દો, તો કે ગૌરવ. ગૌરવ સહાયકારક ક્રિયાપદ મૂકી દો. વિલ
ક્રિયાપદ નું મૂળ રૂપ જ તો ક્રિયાપદ કયું છે વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવ્યો હશે તો કે રાઈટ ગૌરવ વિલ રાઈટ શું લખે છે ગૌરવ તો કે અ લેટર ક્યારે તો કે ઇન ધ આફ્ટરનૂન થયું જો રિપીટ કરું છું સૌ પ્રથમ કરતા એટલે ગૌરવ સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ ગૌરવ વિલ ક્રિયાપદ નું તો મૂળ રૂપ જ આવશે એટલે કે રાઈટ શું લખે છે તો કે લેટર ક્યારે લખે છે બેનથી પ્રશ્ન પૂછો એટલે તો કે ઇન ધ આફ્ટરનૂન આ થઈ ગયો પ્રશ્નનો જવાબ પાંચમું જોઈએ વેર વિલ વી સીટ અંડર ધ ટ્રી વિદ્યાર્થી મિત્રો વેર દ્વારા પ્રશ્ન તમે ક્યારે બને તો કે જ્યારે કોઈ ક્યાં એવું જાણવું હોય ત્યારે એનો પ્રશ્ન બને તો કે ઝાડની નીચે ક્યાં એમ શું કે છે ક્યાં બેઠા છે અમે તો કે ઝાડની નીચે તો એ કઈ જગ્યા છે એ જાણવું હોય વેરથી પ્રશ્ન બને એ સૌ પ્રથમ જવાબ દઈએ તો પડતા કયો છે તો કે બી બી વિલ ક્રિયાપદ નું મૂળ રૂપ એટલે સીટ નું સીટ જ રહેશે વી વિલ સીટ અંડર આ થઈ ગયો પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો સાદો ભવિષ્યકાળ સૌથી ઈઝીમાં ઈઝી છે એમાં માત્ર તમારે એ જ ખ્યાલ રાખવાનો છે કે સહાયકારક ક્રિયાપદ વિલનો ઉપયોગ થાય છે વિલનો ઉપયોગ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે હંમેશા એમાં કોઈ પણ પ્રકારના નિયમ લાગુ પડતા નથી કે ક્રિયાપદને કાંઈ ચેન્જ કરવાનો તમારે રહેતો નથી એમાં મૂળ રૂપ જ આવશે એ તમારે યાદ રાખવાનું છે અને જે અમે પ્રશ્નના જવાબ બનાવ્યા છે એ પણ તમારે વ્યવસ્થિત રીતે સમજવાના રહેશે બાકી ખાલી જગ્યા તો ઈઝી જ છે આ થયો સાદો ભવિષ્યકાળ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ જે મેં તમને અત્યારે સમજાવ્યું છે બોર્ડમાં લખેલું છે એ એક વખત રફ બુકમાં અને એક વખત પાકી બુક જે તમે બનાવેલી જ હશે અગાઉના વિડીયામાં મેં તમને કીધેલું એ તમારે લખવાનું રહેશે અને પાકું કરવાનું રહેશે